અમદાવાદના એસજી હાઈવે આસપાસના વિસ્તારોમાં ધુમાડો થતા કુતૂહલ સર્જાયું છે. સાંજના સમયે અમદાવાદના એસજી હાઈવે નજીકના વિસ્તારોમાં વાતાવરણમાં ધુમાડો જોવા મળ્યો હતો. આકાશ ધુમાડાથી છવાયેલું જોવા મળ્યું. ધુમાડાની સાથે વિચિત્ર પ્રકારની દુર્ગંધ પણ આવતી હોવાનું સ્થાનિકોનું કહેવું હતું. કોઈ રબર બળ્યું હોય તેવી લોકોને દુર્ગંધ આવી રહી હોવાનું લોકોનું કહેવું છે. એકાએક સાંજના વાતાવરણ બદલાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. સાંજના સમયે ધુમાડાના કારણે વિઝિબિલિટી ઓછી થઈ જવા પામી હતી. આ ધુમાડો ક્યાંથી આવ્યો તેને લઈ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ ધુમાડાને લઈ તંત્ર પણ અજાણ હોવાનું જાણવા મળ્યું. ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનો કોઈ કોલ મળ્યો ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ધુમાડો રાણીપ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ જોવા મળ્યો. વરસાદ નહીં પડવાને કારણે પ્રદૂષણનો આ ધુમાડો હતો કે પછી બીજું કંઈ, તેને લઈ લોકોમાં કુતૂહલ છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તાર, સરખેજ વિસ્તાર અને મકરબા વિસ્તારમાં અત્યારે એટલું ધુમ્મસ છવાયું છે, પરંતુ વિચિત્ર વાત એ છે કે આ ધુમ્મસ છે તે સામાન્ય ધુમ્મસ જેવું નથી લાગી રહ્યું. છેલ્લા 2 કલાકથી સમગ્ર વાતાવરણમાં ધુમ્મસની સાથે સાથે કંઈક ગંધ પણ આવી રહી છે. આ ગંધ કયા પ્રકારની છે અને તેની પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હું આપને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે આટલો મોટો વિસ્તાર છે અને તમામ વિસ્તાર છે ત્યાં આ વિચિત્ર પ્રકારનું જે ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે. એટલું બધું ધુમ્મસ છે કે જોઈ પણ નથી શકાતું કે કયા પ્રકારથી અહીં આપ જોઈ શકો છો. નથી વરસાદનો માહોલ, નથી વાદળ છવાયા, પરંતુ આ ધુમ્મસ છે તે અહીં જોવા મળી રહ્યું છે. ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ ફક્ત એક જ વિસ્તારની વાત નથી, પરંતુ તમામ વિસ્તાર, પ્રહલાદનગર વિસ્તાર હોય કે પછી સરખેજ વિસ્તાર હોય કે પછી મકરબા વિસ્તાર હોય, લોકો છે તે પણ અત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે આવું વાતાવરણ અચાનક કેમ, અને તેની સાથે સાથે આવા વાતાવરણની સાથે એક વિચિત્ર પ્રકારની ગંધ આવી રહી છે જેના કારણે પણ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. મકરબા વિસ્તારના દ્રશ્યો અમે અત્યારે આપને બતાડી રહ્યા છીએ. ફક્ત મકરબા વિસ્તાર નહીં પરંતુ સરખેજ વિસ્તારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ મકરબાની સાથે સાથે પ્રહલાદનગર વિસ્તારમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી મોટી બિલ્ડિંગ્સ છે, હાઈરાઇઝ્ડ બિલ્ડિંગ, અને તે પણ નથી જોઈ શકાતી. એટલું ધુમ્મસ છવાયું, પરંતુ અચાનક આ ધુમ્મસ કેમ છવાયું છે, આ કયા પ્રકારની ગંધ આવી રહી છે તે અંગે લોકો છે તે આશ્ચર્યમાં મુકાયા છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ નથી, નથી વરસાદનો માહોલ, તેમ છતાં પ્રહલાદનગર વિસ્તાર, સરખેજ વિસ્તાર અને મકરબા વિસ્તારમાં આવો માહોલ કેમ છે, આ કયા પ્રકારનો ધુમાડો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ધુમ્મસ છે કે ધુમાડો અને આ ગંધ શાની આવી રહી છે તે લોકોમાં અત્યારે કુતૂહલનો વિષય બની ગયો છે. કેમેરા પર્સન વિમલની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.